लक्ष्मी, लक्ष्मी ये कहीं मांगियो मारी पासे थी, मैंने आप्यो बस। ये खुश रहे इतना माटे में हाँ पाड़ी हती। हूँ तारी साथे सगाई करीश, पछी लग्न करीश, अने तारी साथे जीवीश, पण एनी ना नहीं। हूँ तने तने दुखी नहीं करूँ, पण तू सुखी थईश एनी पण गेरंटी नहीं। मने मारा पोताना माणसोनी चिंता छे अने रहेशे। तो हूँ पारकी छू? तू पारकी हो तो हूँ तारी साथे सगाई करवा माटे तैयार ज न थयो हो तारा। पण श्री लक्ष्मी ने सारू नहीं होय ने, कोई सगाई नहीं करूँ। कॉम्प्रोमाइज तो हूँ करी रही छू शोधन। तारा जेवा 30 वर्ष साथे सगाई करी ने तारू माथू पकड़ी ने तारू नाक जमीन पर रगड़ी ने हूँ लग्न करावीश ए तो जो शोधन। पण तारा करता पण वधारे डर मने आ श्रीलक्ष्मी नो लागी रह्यो छे। तारी मानेली दीकरी मारी जिंदगी में विघ्न बनी आवी रही होय ने एवुं लागी रह्यो छे। आजे तो एना लीधे सगाई अटकी छे, पण काले काले जो एना लीधे लग्न अटके तो શોધન બેટા ઘણા કલાકો થઈ ગયા અને ડોક્ટર સાહેબે આપણને કીધું હતું કે જો રાત સુધી શ્રી લક્ષ્મીને હોશ નહીં આવે તો એને હોસ્પિટલ લઈ જવી પડશે, તો શું કહેશ? હોશ આવી જશે ડેડ, તમે ચિંતા નહીં કરો। लक्ष्मी तू क्यों बेटा आँख खोल, तू ठीक छे? लक्ष्मी पापा। हाँ बेटा। पापा पापा क्या छे? हूँ यहाँ छू बेटा, यहाँ छू। શોધન તો તારો જન્મદાતા માત્ર છે, અને જીગર જીગર તો બેટા લક્ષ્મીનો પાકો ભાઈબંધ, સાવ નિર્દોષ માણસ, પવિત્ર માણસ। જબરી બેટા તું ઠીક છે ને? તું આમ કેમ જોવે છે બધાને? હું જબરી બેટા હું છું બાપા, બેટા શું થયું? શોધન ને ઓમ ની મમ્મી સાથે રહેવું બહુ જરૂરી હતું બેટા। ઓમ ની મમ્મી ને લક્ષ્મી બહેન માનતી હતી, અને શોધન તથા શ્રુતિ સુખી થાય સાથે રહી શકે એટલા માટે લક્ષ્મી ઘર છોડ્યું બેટા। શ્રીલક્ષ્મી, શ્રીલક્ષ્મી હું દાદી, મને ના ઓળખી? બેટા હું દાદાજી, કઈ બોલ ને બેટા। બેન હું તારો ભાઈ। નક્કી આ બધું શોધન અને શ્રીલક્ષ્મીનું નાટક છે। શોધનને મારી સાથે સગાઈ કરવી જ નહોતી, એણે શ્રીલક્ષ્મીને સમજાવી દીધું હશે
અને આ છોકરી આ બધ નાટક કરી રહી છે. હવે એવી એક્ટિંગ કરશે કે જાણે બોબડી થઈ ગઈ છે. ખબર જ હતી મને. ત્યારે હું તને પહેલી વાર મળ્યો ત્યારે જ એવું વિચાર્યું હતું કે અરે અને લક્ષ્મીની જો કોઈ દીકરી હોત તારા જેવી જ હોત. બેટા તું જે કહીશ એ હું માનીશ, કેમકે મને તારામાં લક્ષ્મીનો અંશ દેખાય છે. બેટા લક્ષ્મી શું થયું તને? બેટા હું શોધન અંકલ. આપે ડોક્ટર ને બોલાવીએ? હા નહીં માસી, ડોક્ટર ને બોલાવવાની જરૂર નહીં. તમે બધા સવારથી જમ્યા નહીં, તમે બધા જમી લો. હું જબરીને લઈને ઘરે જઈશ, થોડું જમી લેશે, થોડો આરામ કરી લેશે તો ઠીક થઈ જશે. ના જીગલા, તું અહીં રોકાઈ જા. અરે ક્યાં દૂર રહું છું યાર, પાસે જ તો છું. તું ચિંતા ના કરતો, જબરીને સારું થઈ જશે, સારું થઈ જશે. હા હવે અમારા લીધે તમે હેરાન ના થાઓ, અમે જઈએ છીએ. આવો બેટા આવો. પહેલી વાર મળ્યો ત્યારે જ એવું વિચાર્યું હતું કે અરે અને લક્ષ્મીની જો કોઈ દીકરી હોત તારા જેવી જ હોત. બેટા તું જે કહીશ એ હું માનીશ, કેમકે મને તારામાં લક્ષ્મીનો અંશ દેખાય છે. જો કે મારી દીકરી હોત તો તું શું કહેતી બેટા? જબરી બેટા જમીશ તું? હું જમવાનું બનાવી લઉં ફટાફટ. શું થયું બેટા, તને સારું છે ને હવે? જબરી આજે આપણા કારણે શોધન ના ઘરે એની સગાઈ અટકી જઈ ગયો. એક તો જબરીને ઠીક નથી અને તમે તમે આમ ગુસ્સો ના કરો જબરી પર. ગુસ્સો નથી કરતો, આજે જે બન્યું એ મને પેલાની વાત અલગ હતી. પાયલ હું એના જ ઘરે પડ્યો પાથર્યો રહેતો, પણ આજે વખત બદલાઈ ગયો છે, સમય બદલાઈ ગયો છે દિયોર. આજે મને 24 કલાક એ જ વાતનું ટેન્શન હોય છે કે કંઈક આપણા કારણે શોધનના ઘરે કોઈ તકલીફ ના આવે, કોઈ મુસીબત ના આવે, પણ ફરી ફરીને બધું આપણા લીધે. જો એમને તકલીફ પડતી હોય તો ના બોલાવે આપણને. પાયલ શોધન મારો ભાઈબંધ છે અને જબરી આપણી દીકરી છે, તો હું એની ક્યાં ના પાડું છું? તમને તો બસ શોધનભાઈ ની જ ચિંતા હોય છે. પાયલ મને મારી જબરીની ચિંતા છે બસ. મને ખબર છે કે ધરાબેનને જરાય સારું નથી લાગ્યું
કે આપણી જબરીના લીધે એમનો પ્રસંગ બગડ્યો. એ બોલ્યા કાંઈ નથી, પણ એમને જોઈને તો ખબર પડે ને. મને પણ આજે એવું લાગ્યું કે જાણે કેટલું મોટું પાપ કરી નાખ્યું હોય આપણે. બસ હવે આપણે એમના ઘરે નહીં જઈએ કોઈ પ્રસંગે. જબરીને કોઈ કાંઈ નથી બોલ્યું, મને બસ સારું ન લાગ્યું. તમે જબરીનો વાક તો કાઢતા જ નહીં, કહી દઉં છું તમને. જબરીનો વાક નથી કાઢતો હું પાયલ. અરે મને બસ એમ છે કે આપણા કારણે કોઈના કોઈના ઘરે પ્રસંગ ના બગડો જોઈએ. એટલે શોધનભાઈએ આપણી જબરીને દીકરી માની છે અને દીકરીના લીધે પ્રસંગ બગડ્યો તો ના માને આપણી જબરીને દીકરી જેવી. તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે પાયલ? અને હું જબરીનો બાપ છું, દીકરી છે મારી. હું એને થોડો ગુસ્સો કરું તો આવી રીતે મારી જોડે ઝઘડવાનું? બાપા શું થયું બેટા? જબરી જબરી બેટા શું થયું? બાપા લડ્યા એનું ખોટું લાગ્યું. અરે બાપા તો લડે, જો મેં ધમકાવ્યા ને એમને. લડ નહીં બેટા. બેટા હું થોડો ગુસ્સે થઈ ગયો તો તારા ઉપર, કારણ કે મને એવું લાગ્યું કે આપણા કારણે કોઈના ઘરનો પ્રસંગ બગડ્યો. બેટા 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 સોરી સોરી, હા હું તારા ઉપર મેં ગુસ્સો કર્યો. તારા બાપા વિશે ને એક નંબરના અડબંગ છે દિયોર, કોઈ અક્કલ જ નહીં, બુદ્ધિના લટ છે એકદમ તારા બાપા. એ બેટા માફી માંગુ છું તારી, હા. એ આટલું બધું ના રડ બેટા, ના રડ આટલું બધું. જબરી બેટા શાંત થઈ જા. મારા બાપાજી અરે બાપા સૌથી સારા છે, સૌથી સારા. એ બેટા નહીં રડ, ના રડ બેટા, ના રડ. જબરી બેટા તું કેમ રડે છે આટલું? આટલું કઈ રડાતું હશે? લો લડો હજી તમે આને. અરે પણ મેં માફી તો માંગી ને, હવે હું ખબરદાર જો આજ પછી તમે જબરીને લડ્યા છો તો. ક્યારે નહીં લડું હા બેટા, કોઈ દિવસ નહીં લડું મારી દીકરી સાથે. એ બેટા મને માફ કરી દે બેટા. બેટા તું આટલું બધું ના રડ બેટા. નહીં 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 નહીં, આટલું બધું નહીં રડવાનું બેટા. નહીં 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 બેટા. એ બેટા શાંત થઈ જા. નહીં થોડું પાણી પી લે બેટા, પાણી પી લે બેટા. નહીં નહીં શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. નહીં બેટા બાપા નહીં લડ્યા તને કોઈ દાડો. તું થોડું જમીશ બેટા, જમીશ? હા આજે હું મારા હાથે તને જમણું દિયોર હે, હું જ રસોઈ કરી દિયોર. અરે મસ્ત ખીચડી અને કઢી બનાવી આલું તને હે, અને સાથે ચોખ્ખું ઘી અને ગોળ. તાકાત આવી જાય દિયોર. હા બધું નહીં રડવાનું, બાપા તો ગુસ્સો કરે. એ હવે બાપા તારે ગુસ્સો કરે ને તો તારે રડવાનું નહીં. તને બાપા પર ગુસ્સો આવતો હોય ને તો તારે બાપાને કહી દેવાનું, જબરી પર ગુસ્સો નહીં કરવાનો. નહીતર એ બાપા. એ બેટા શ્રી લક્ષ્મી ક્યાં છે બેટા તું? ઓ શ્રી લક્ષ્મી શ્રી લક્ષ્મી બેટા તું આવી ગઈ? ચાલ બેટા હું તને લેવા આવ્યો છું, ચાલ આપણે આપણા ઘરે જઈએ. હું તને આપણા ઘરે લઈ જવા માટે આવ્યો છું. શ્રી લક્ષ્મી બેટા ચાલ, હું તને લેવા માટે આવ્યો છું. આપણું ઘર મહેતા પરિવાર તારી રાહ જોઈ રહ્યું છે બેટા. જબરી હવે શું થયું બેટા, તો ક્યાં જાય છે? બાપા બાપા મને ખબર પડી ગઈ છે કે મારા સગા બાપા
શોધન અંકલ છે હું તારો સગો બાપ તું મારી દીકરી મારું લોહી અને હું તારો કોઈ નહીં બેટા તું મારી કોઈ નહીં હું તારો સગો બાપ નહીં તો તો તારું અને મારું કોઈ સગ પણ નહીં બેટા બાપા બેટા હું હું તારો સગો બાપ તારો જન્મદાતા હું તારી યશોધા માં છું બેટા બેટા તારે ને મારે લોહીનો સંબંધ અરે આ સોધન્યાનું લોહી જેટલું હશે ને તારા શરીરમાં એના કરતા વધુ લોહી તો તે મારું પીધું છે એટલા મોટા થવામાં બેટા બેટા હાથ સુધી તારા વિના હું એકલો જીવ્યો છું મારે બાકીની લાઈફ તારા વગર કેવી રીતે કાઢવાની બેટા બેટા ચાલ તારામાં મારા લક્ષ્મીનો અંશ છે તું મારા વાલની વારસદાર છે બેટા તારી મરતી માને આલેલું વચન છે તું ચાલ બેટા ચાલ એ બેટા બેટા એકવાર તો મારી સામે જો બેટા મારી સામે જો શ્રી લક્ષ્મીની ચિંતા તો છે જ પણ કાલે સગાઈ થઈ ગઈ હોત તો સારું થાત કેમ આવું બોલે છે તું શોધન માંડ માંડ માન્યો તો તમે કાલે જોયું નહીં આપણે બધા હરકમાં હતા શોધન જ મને આવ્યો તો સગાઈમાં એને મન જ નહોતું અરે એ છોકરો હરકમાં ક્યાંથી હોય અને તો ખબર છે કે શ્રી લક્ષ્મીના કારણે એ સગાઈ કરવા માટે હા પાડી હતી પણ શોધન સગાઈ માટે માનશે ખરો અમેરિકા તે માનશે કે નહીં માને એ વાતની તો જાણ નથી મને એટલે જ કહું છું કે ખાલી સગાઈ થઈ ગયો તો સારું થાત એવી વાત કરે છે તો અરે શ્રી લક્ષ્મીની તબિયત આટલી બધી બગડી તો આપણે સગાઈની વિધિ કેવી રીતે કરી શકીએ કે સગાઈ થઈ ગઈ હોત તો ખરેખર સારું થાત જીગલાનો ફોન આવ્યો શ્રી લક્ષ્મીની કોઈ ખબર ના દીકરા હું શ્રી લક્ષ્મીને મળીને આવવા શોધન દીકરા મારે તારી સાથે થોડીક વાત કરવી છે ગઈકાલે જે સગાઈ અટકી ગઈ હતી એ તો હું શ્રી લક્ષ્મીને મળીને આવું પછી આપણે વાત કરીએ હા શ્રી લક્ષ્મી 100 વર્ષની થવાની છે તું તારું નામ લીધું અને તું આવી કેમ છે બેટા હવે તને હું ઠીક છું શ્રી લક્ષ્મી તારી તબિયત તો સારી છે ને દીકરા ડોક્ટર પાસે ગઈ હતી અને તે દવા લીધી કે નહીં એ કે હું ઠીક છું દાદાજી મને માફ કરજો શોધન અંકલ ધરા કાકી મારા લીધે તમારા ઘરનો પ્રસંગ બગડ્યો છે મારી સગાઈ અટકી છે મને માફ કરજો અરે ના બેટા અરે માફી ના માંગવાની હોય ના શોધન અંકલ જરૂરી છે માફી માંગવી જરૂરી છે શોધન અંકલ તમને પેલું ઉખાણું યાદ છે તમે જ મને કીધું તું સરવાળા અને બાદબાકી સાચા ના હોય તો દાખલો ખોટો પડી જાય લાઈફનું બી એવું જ છે દ્યોર
સરવાળા અને બાદ બાકી સાચા રાખવા પડે છે. કોઈ એક સરવાળો થાય તો કોઈ એકનું બાદ બાકી બી જરૂરી છે. શોધન અંકલ, તમે મને પ્રોમિસ કરી હતી હવે ભૂલવાની નહીં. તમારે ધરા કાકી સાથે સગાઈ બી કરવાની છે અને લગ્ન બી. પછી ભલે હું હાજર હોઉં કે નહીં.